हेलो विद्यार्थी मित्रों, केम छो बद्दा? एकदम मजामां? सरस। आपणे अंग्रेजीमां बद्दा लेसन आपणे पती गया छे, जे आपणे 6 थी लईने 11 लेसन सुधी, बराबर छे? ए बद्दा लेसनना आपणे वीडियोस जोई लीधा छे। आपणे हवे रिविजन करी रह्या छे। मैं तमने रिविजन एक वीडियो मोकल्यो छे, बीजो पण वीडियो तमारो आवी गयो छे। हवे तमारे आ आपणो रिविजन नंबर 3 छे, एटले कोई नंबर नथी पण आपणे ત્રીજી વખત રિવિઝન જોઈ રહ્યા છે। હવે આજે મેં અહીંયા તમારા કયા ધોરણ માટે લખ્યું છે, ધોરણ 3 એનો અંગ્રેજી વિષય માટે કયો છે એનો ટાઇટલ જુઓ। નીચે આપેલા અંકના અંગ્રેજી સ્પેલિંગ લખો। તમને બધાને ખબર છે કે તમારી પ્રાઇમર પાર્ટ 2 જે છે આ બરાબર છે। હવે એમાં તમને બધાને આઈડિયા હશે કે તમે સ્ટાર્ટિંગમાં જ્યારે નવા નવા જ્યારે ચાલુ કર્યું હતું, જ્યારે ધોરણ 3 માં આવ્યા હતા ને એ વખતે તમારી પાસે સ્પેલિંગનું તમે નંબર્સવાળું ચેપ્ટર શીખ્યા હતા, બરાબર છે? બધાને યાદ છે સેકન્ડ નંબરનું આ નંબર્સ? હવે એમાં તમે આપણે કેટલા શીખ્યા હતા, 1 to 20 સુધી શીખ્યા હતા ને? હા, તો આ વખત આ એક્ઝામમાં બી આપણે આ વખતે પણ આપણે સ્પેલિંગ તો શીખવાના જ છે। તો આપણે શું કરીશું, એને તમે કેટલે સુધી શીખ્યા હતા, 1 થી 20 સુધીના સ્પેલિંગ શીખ્યા હતા ને, અંક અને સ્પેલિંગ બંને, એનો ઉચ્ચાર પણ શીખ્યા હતા। અત્યારે આપણે શું લખીશું, અંગ્રેજી અંક લખીશું અને એના સ્પેલિંગ લખીશું, બરાબર છે? તમને અંક આપેલો હશે, સામે ખાલી જગ્યા હશે, તો તમારે ખાલી જગ્યામાં જે અંક છે એનો સ્પેલિંગ શું થાય છે, પણ અંગ્રેજી ઉચ્ચાર નહીં। બધા ભૂલ કરે છે કે ઉચ્ચાર લખી નાખે છે, આપણે ઉચ્ચાર ન લખવાનો, આપણે ખાલી સ્પેલિંગ લખવાનું છે। જોઈ લો અહીંયા જાડી, હવે ધારો કે હું અહીંયા લખું છું 8, બરાબર છે? પછી છે 10, પછી લખીશ 14, પછી લખીશ 20 અને એક લખું છું 3। હવે તમને બધાને અંક પરથી તો ખબર પડી જ ગઈ હશે કે આ શું છે, 8 એટલે કે 8, 10 એટલે 10, 14 એટલે 14, 20 એટલે કે 20, 3 એટલે કે 3, બરાબર? ગુજરાતી બધાને ખબર હશે, તમે બધા સરસ રીતે જાણો છો। હવે આનો સ્પેલિંગ છે, તમને બધાને આવડે છે, તમે બીજા ધોરણમાં પણ શીખ્યા હતા અને અત્યારે ત્રીજા ધોરણમાં 20 સુધી શીખ્યા છો, તો આવી રીતે તમને એક્ઝામમાં આપ્યું હોય તો સામે એનો ખાલી સ્પેલિંગ લખવાનું છે। અંગ્રેજી અંક છે, બરાબર છે, એ જોવાનું, ગુજરાતી અંક નથી, અંગ્રેજી અંક છે। ચાલો હવે આ છે એનો સ્પેલિંગ શું લખીશું, શું છે પહેલો 8 છે, તો 8 નો સ્પેલિંગ આપણને કેવી રીતે લખીએ છે, કોને આવડે છે બોલો, ઈ આઈ જી એચ ટી, ઓકે? પછી તમારે એની પાછળ ઉચ્ચાર એનો ગુજરાતી અંક લખવાની જરૂર નથી, ખાલી સ્પેલિંગ એકલો લખવાનો છે, બરાબર? આ રીતે તમને પૂછાશે। પછી છે 10, તો 10 નો સ્પેલિંગ આવશે TEN, પછી છે 14, તો આવશે FOURTEEN, બરાબર છે? આ તમને જ્યારે શીખવાડ્યું ત્યારે બધાને ખબર છે કે TEEN ક્યાંથી સ્ટાર્ટ થાય છે, 13 થી સ્ટાર્ટ થાય છે ને, 11, 12 અને પછી 13, એટલે જેટલા જેટલા આગળ આવતા જશે 15, એટલે પાછા TEEN આપણે લગાડતા જઈએ છીએ, બરાબર છે? હા, પછી છે 20, તો 20 માં આપણે શું લખીશું, TWENTY, 20 એટલે કે 20, અને લાસ્ટમાં શું છે, 3 છે, બરાબર છે? 3 નો સ્પેલિંગ શું લખીશું, ટી પછી એચ પછી આર અને ડબલ ઈ, બરાબર છે? તો ટી એસ આર ડબલ ઈ, આ તમારે મોડે કરી દેવાના છે। તમને પહેલા પણ કહેવામાં આવેલું છે કે તમારે 1 થી 20 સુધીના બધા સ્પેલિંગ અત્યારે ત્રીજા ધોરણ માટેનો તમારે મોડે કરી દેવાના, તમને આ રીતે પૂછવામાં આવશે, આ રીતે લખવાનું। તમને કદાચ ખાલી એકલો સ્પેલિંગ હોય, એની સામે એવું કીધું હોય કે એનો અંક લખો, તો પણ તમને આવડવું જોઈએ કે આ એનો અંક છે, તો અંક 8 થાય, 10 શું થશે 10, અહીં શું થશે 14 નો 4, બરાબર છે? અહીંયા 20 નો 20 અને 3 નો 3, પણ આપણે અત્યારે શું શીખવાનું છે,
આ ખાલી જાણકારી માટે છે, પણ અત્યારે આપણે ખાલી ને ખાલી આપણે શું શીખવાનું છે, આ સ્પેલિંગ શીખવાનું છે, બરાબર છે. બીજું તમને ફરી આ વિડીયોમાં હું મળીશ ત્યારે તમને શીખવાડીશ કે કેવી રીતે આપણે કરવાનું છે, અંકને કેવી રીતે ગુજરાતીથી અંગ્રેજી અંકમાં આપણે ફેરવીએ છીએ. તમે બધા એક ભૂલ બધાથી સરળ થાય છે એ શું થાય છે કે ટાઇટલ બરાબર વાંચતા નથી, એટલે તમે ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતીમાં બહુ બધા કન્ફ્યુઝ થઈ જાઓ છો. એટલા માટે એક વખત ટાઇટલ બે વખત વાંચવાનું અને પછી તમને આની પીડીએફ મોકલીશ એ પ્રમાણે તમારે લખવાનું છે, બરાબર છે. ચાલો બીજા થોડા બે સ્પેલિંગ જોઈ લઈએ. ચાલો તો આપણે નંબર આપી દઈએ. હવે હું લખું છું 13, તો શું આવશે સ્પેલિંગ? T-H-I-R-T-E-E-N 13. પછી આવશે લખીશું 6. ચલો કોણ બોલશે સૌથી સહેલો સ્પેલિંગ? S-I-X. પછી એક લખીશું 7, તો શું લખીશું? S-E-E-E-N. પછી લખીશું 19, તો હશે S-I-N-E-T-E-E-N. અને લાસ્ટ વન આપણે લખીશું, શું લખીશું? 11. તો E-L-E-E-E-N. આ થોડા વધારે તમારી જાણકારી માટે લખ્યા છે, તમારે આ પણ લખવાનું છે, આ પણ લખવાનું છે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજું શીખીશું. બાય બાય.